નમસ્કાર ખબર છે ડૉટ કોમ પરથી હું રાજેશ દર્શક મિત્રો તમે જાણો છો કે છેલ્લા ઘણા સમયથી સુરતના કલાકારો વિદેશની ધરતી પર ભારતીય સંસ્કૃતિ અને ભારતીય નૃત્યની એટલી સારી છાપ ઊભા ઊભી કરીને આવે છે કે વિદેશના લોકો પણ નૃત્યની વાહ વાહ કરે છે આજે આપણે ઇટલીમાં ગયેલા સુરતના સ્પંદન ગ્રુપની વાત કરીશું આજે આપણી સાથે છે સ્પંદરગુટના ડિરેક્ટર અને ઇન્ડિયન કલ્ચરલ હેરિ હેરિટેજ ફોર નેશનલ અને ઇન્ટરનેશનલ જગદીશભાઈ પુરોહિત જગદીશભાઈ પાસેથી આપણે જાણીશું કે ઇટલીમાં એમણે ક્યાં પરફોમ કર્યું કેવી રીતના કર્યું એ ત્યાંની સંસ્કૃતિથી કેવી રીતના પ્રભાવિત થયા કયા કયા નૃત્ય કર્યા એમની બધી વિગતની એમની પાસેથી જાણકારી આપણે મેળવીશું જગદીશભાઈ તમે બિલ્જિયમ અને ઇટલી હમણાં તમારા કલાકારોને લઈને વિદેશના મંચ પર ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરીને આવ્યા તો અમારા દર્શકોને એ જાણવું છે કે તમે ઇટલીમાં ક્યાં પરફોર્મ કરવા ગયા હતા અને ત્યાં કેટલા દિવસનો પ્રોગ્રામ હતો

ઇટલીની અંદર નોર્થ ઇટલીની અંદર ઇન્ટરનેશનલ ફોક ડાન્સ ફેસ્ટિવલ ઓર્ગેનાઇઝ બાય સીઆઈઓએફએફ જે દુનિયાની સૌથી મોટી સંસ્થા છે જે કલ્ચરલ ડાન્સ અને મ્યુઝિકને પ્રિઝર્વ કરે તે દુનિયાની એક નંબરની સંસ્થા છે એના અંતર્ગત અમે લોકો નોર્થ ઇટલીની અંદર આવ્યાનો તારસેન્ટો અને ગોરીઝિયા એવા ત્રણ ટાઉનની અંદર અમારા અલગ અલગ નૃત્યના ફેસ્ટિવલ હતા અને ટોટલ પચીસથી વધારે દેશોએ આની અંદર ભાગ લીધો હતો જગદીશભાઈ આમ સામાન્ય માણસ જે સમજે કે ભારતીય સંસ્કૃતિ અને નૃત્ય પણ તમે એક અનુભવી તમે એમાં વર્ષોથી તમે ઊંડા ઉતરેલા છો તો મારે ડિટેલમાં જાણવું છે કે ભારતીય સંસ્કૃતિ અને નૃત્ય તમારી ભાષામાં શું ભારતીય સંસ્કૃતિ અને નૃત્યનો તો વ્યાખ્યા એટલી બધી મોટી છે કે જેટલું બી કહો એટલું ઓછું છે પણ અમે લોકો સ્પેશિયલી લોકનૃત્યને પ્રસ્તુત કરીએ છીએ અને લોકનૃત્ય પણ લાઈવ મ્યુઝિકની સાથે એક બાજુ જે નૃત્ય અમે પ્રસ્તુત કરતા હોય એનું સંગીત ચાલતું હોય હાર્મોનિયમ ઢોલ ઢોલક તબલા સિતાર ખંજરી મંજીરા પરકસન્સ ફિમેલ સિંગર મેલ સિંગર અને નૃત્ય એક બાજુ આ બધું જ સંગીત લાઈવ ચાલતું હોય અને બીજી બાજુ અમારા કલાકારો નૃત્ય પરફોર્મ કરતા હોય છે અને અમે સ્પેશિયલી લોક નૃત્ય પરફોર્મ કરીએ છીએ જગદીશભાઈ કયા લોક નૃત્ય ત્યાં ઇટલીમાં રજૂ કર્યા અમે આ વર્ષે ઇટલીની અંદર જે લોકનૃત્ય પ્રસ્તુત કર્યા છે કે ગુજરાતનો ગરબો હુડો રાજસ્થાનનું ગીદા અને ભાંગડા મહારાષ્ટ્રનું ગોંધલ અને જોગવા અને એક સ્પેશિયલ પરફોર્મન્સ અમે લોકોએ પ્રસ્તુત કર્યું હતું કે ડાયવર્સિટી ટુ યુનિટી કે ગુજરાતના ગુજરાતમાંથી એક ક્લિપ ગ્લિમ્સિસ લીધું મહારાષ્ટ્રમાંથી લીધું રાજસ્થાનમાંથી લીધું આસામમાંથી લીધું યુપીમાંથી લીધું એમ કરીને આખા ભારતના સાઉથથી લગાવીને નોર્થ સુધીના દસ રાજ્યોના અલગ અલગ નૃત્યો પ્રેઝન્ટ કર્યા હતા અને છેલ્લે આપણું ઇન્ડિયાની એક સિક્વન્સ બનાવીને આખું ભારત એવી રીતે અમે લોકોએ પ્રસ્તુત કર્યું છું અને એ અંતર્ગત આ પચીસ ગ્રુપો સહિત અમે લોકોએ બેસ્ટ કોશ્યુમ કે ભારત એ વેશભૂષા માટે કલરફુલ કોસ્ટુમ માટે ખૂબ જ જાણીતું છે તો ભારતનો પ્રથમ નંબર પણ આવ્યો છે એની અંદર જગદીશભાઈ અમારી પાસે જે માહિતી છે એ પ્રમાણે તમે લગભગ છેલ્લા ત્રીસ વર્ષ ત્રીસ દેશોનામાં તમારા વિદેશી આ સ્ટેજ પર ભારતીય સંસ્કૃતિના નૃત્યો રજૂ કર્યા છે અને વર્ષોથી તમે જાઓ છો તો અમારે એ પૂછવું છે કે મોદી સરકાર અહીંયા ગુજરાતમાંથી અને મોદી સરકાર ત્યાં છે તો આપણી જે સંસ્કૃતિનું જે પ્લેટફોર્મ છે વિદેશની ધરતી પર એમાં કોઈ ફરક દેખાયો છે જી મોદી સરકાર આવ્યા પછી ભારતને એક અલગ નજરે જોવામાં આવે છે અને ભારત એક સ્ટ્રોંગ યુનિટી તરીકે આગળ આવી રહ્યું છે એવું દરેક દેશનું માનવું છે અને મોદી સાહેબ લોક કલાને સ્પેશિયલી આગવું સ્થાન આપી રહ્યા છે એ ભારત માટે ખૂબ જ આગવી વાત છે જગદીશભાઈ આ તમે જે પરફોર્મ કરવા જાઓ છો તો એ માત્ર પરફોર્મન્સ હોય છે કે એની અંદર કોઈ ઇનામ આપવામાં આવે છે કે એવોર્ડથી અવાજે કરવામાં આવે છે જી જનરલી આ બધા પરફોર્મન્સ ખાલી એકબીજાનું કલ્ચર દુનિયા એકબીજાના કલ્ચરને જાણે અને કલ્ચર થ્રુ શાંતિ ફેલાય એના માટે આ પ્રોગ્રામ હોય છે એના માટે સ્પેશિયલ કોમ્પ કોમ્પિટિશન એવું કંઈ નહીં હતું પણ આ વખતે અમારા ગોરીઝિયા લાસ્ટ ફેસ્ટિવલમાં એ લોકોએ સ્પેશિયલ ઓનરેરી કોમ્પિટિશન રાખી હતી એવી કંઈ નહીં કે કોઈ લડાઈ ઝઘડા વગરની એક ઓનરરી કે દરેકે દરેક દેશને કંઈક ને કંઈક એવોર્ડ મળ્યો તો આપણે આપણા દેશના સ્પેશિયલી પરફોર્મન્સના કોશ્યુમ કે આપણે વેશભૂષા અલગ અલગ રાજ્યો દસ રાજ્યોના કોશ્યુમ અને એ જ કલાકારો ફટાફટ કપડાં બદલીને આવે અને દસ રાજ્યોના કોસ્ટમ પ્રેઝન્ટ એ બદલ આપણને બેસ્ટ કોસ્ટર્ડ ઇન્ડિયાને આપવામાં આવ્યો હતો ઓ વેરી ગુડ તો જગદીશભાઈ આપણે જેવી રીતના ભારતીય સંસ્કૃતિની સરાહના બીજા વિદેશના લોકો કરતા હશે તો એવી રીતના તમે આટલા વખતથી જાઓ છો તો કોઈ દેશના નૃત્યથી તમે પ્રભાવિત થયા હોય કે આ દેશના લોકોનું સરસ નૃત્ય છે એવું કંઈક ખરું રાજેશભાઈ બહુ સુંદર સવાલ છે કારણ કે દરેકે દરેક દેશનું નૃત્ય અને સંગીત એવું હોય જ છે કે જેનાથી પ્રભાવિત થવાય ઘણા 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 બધા દેશોના નૃત્યોની દરેક દેશ પાસે એક આગવી વસ્તુ તો હોય છે દાખલા તમે ગ્રીસ હોવ તો એ લોકો વિધાઉટ મેકઅપ પરફોર્મન્સ કરતા હોય છે જ્યારે મેક્સિકન એટલે સાઉથ અમેરિકન દેશો હોય તો એટલી બધી એનર્જીથી એ લોકો પરફોર્મન્સ કરતા હોય છે કેનેડા અને આયર્લેન્ડ છે તો એ લોકો ટેપ પર પગના તળવા અને એડી પર જ નૃત્યો કરતા હોય છે ઓરિજનલી ઓસ્ટ્રેલિયાના આદિવાસી લોકો આટલા મોટા મોટા ડ્રમ મારાથી ઊંચી સાઈઝના ડ્રમ સ્ટેન્ડ પર ઉભા રહીને લોકો વગાડીને એટલે દરેક દેશની કળામાં કંઈક ને કંઈક આગવું ગમે જ છે એટલે એ કહેવા બેસી જો કદાચ સવાર સુધી સમય ઓછો પડશે આપણને તો દર્શક મિત્રો આ હતા જગદીશભાઈ પુરોહિત જગદીશભાઈ પુરોહિતની આમ જોવા જઈએ ને તો કંઈ ઓળખાણ આપવાની જરૂર નથી કારણ કે આખું શહેર એમને ઓળખે છે છતાં જગદીશભાઈ ડાન્સ કોરિયોગ્રાફી માટે પણ જાણીતા છે ફેશન કોરિયોગ્રાફી માટે પણ જાણીતા છે મોટા મોટા કાર્યક્રમોમાં જજ તરીકે પણ એમની હાજરી ઘણી જગ્યાએ જોવા મળે છે તો જગદીશભાઈ પાસેથી આપણે સ્વાભાવિક રીતે જ ભારતીય સંસ્કૃતિની આટલી સારી વાત આપણને જાણવા મળી જગદીશભાઈ થેન્ક યુ વેરી મચ ખબર છે ડોટ કોમ પર આવ્યા તે બદલ ખબર છે ડૉટ કોમ અને દર્શક મિત્રોનો ખૂબ આભાર અને સ્પેશિયલ થેન્કસ રાજેશભાઈ થેન્ક યુ સો મચ